રાજપીપળા ખાતે 5.17 કરોડના ખર્ચે તૈયાર થયેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીના નવા ભવનનું લોકાર્પણ રાજ્યના મંત્રી સૌરભ પટેલના સહિતના મહાનુભાવના ઉપસ્થિતિમાં થયું હતું। રાજપીપળાની વીજ કંપનીના વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ તથા મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ ગીતાબેન રાઠવા સહિતના જનપ્રતિનિધિઓ તેમજ વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારનો વિકાસ એ ખૂબ અગત્યનું છે અને એના માટે રાજ્ય સરકાર અનેક વિભાગ દ્વારા પ્રયત્ન કરી અને સફળતા પ્રાપ્ત કરી છે। આજે આપણે જોઈએ છીએ કે અહીંયા ઉર્જા વિભાગ દ્વારા, VGVCL દ્વારા સબ ડિવિઝન, ડિવિઝન બાકી કચેરી ઊભી કરવામાં આવી છે। અહીંયા લોકોના પ્રશ્ન વહેલમ વહેલી તકે નિકાલ થાય એના માટે ની કાર્યવાહી અહીંયાથી કરશે અને આવતા દિવસોની અંદર આ જિલ્લાની અંદર ગુણવત્તાવાળી વીજળી મળે એના માટે અનેક સબસ્ટેશનોની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત નવી મેન્ટેનન્સ ગેંગથી માંડીને નાના મોટા વિષયો હોય તાત્કાલિક એનો ઉકેલ આવે, કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વીજળી મળે, આવી અનેક જે સરકારની યોજનાઓ છે એ આ જિલ્લાના છેવાડાના માનવીને વહેલમ વહેલી તકે પહોંચે એના માટે અમારા ઉર્જા વ્યવહારના પ્રયત્ન રહેશે। આજે અહીંયા આનું લોકાર્પણ કર્યું છે અને આજુબાજુના બધા જ સબ ડિવિઝનોને આના કચેરીના લાભો મળવાનું શરૂ થઈ જશે। કિસાન સૂર્યોદય યોજના એ 3,500 કરોડ રૂપિયાની યોજના છે। આખા દેશમાં કોઈ રાજ્યએ દિવસે વીજળી આપવાનો કાર્યક્રમ હજુ શરૂ નથી કર્યો, ત્યારે ગુજરાતે 4,500 ગામડાઓને તો કિસાન સૂર્યોદય યોજનાની અંદર શરૂ કરી દીધા છે। આમાં અનેક નવા વિષયો કિસાન સૂર્યોદય યોજના જોડે જોડાયેલા છે। વીજળી એવી વસ્તુ છે કે જે સ્ટોર થતી નથી, સંગ્રહ થતો નથી, એટલે નવી વીજળીનું દિવસે ઉત્પાદન કરવાનું, નવા લાઈનો નાખવાના, નવા સબસ્ટેશનો નાખવાના, ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સફળતા મળે છે। એટલે આ દળે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના નેતૃત્વમાં ઉર્જા વિભાગે અમે નિર્ણય લીધો છે કે 2022ના અંત સુધીમાં આખા ગુજરાતના 18,000 ગામડાને અમે કિસાન સૂર્યોદય યોજના દ્વારા એને સામેલ કરીશું। એટલે દરેક જિલ્લાની અંદર કામો ચાલુ છે અને વીજ ઉત્પાદન અને જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, નવા સબસ્ટેશનો, નવી લાઈનો, એ કામ પૂર્ણ થશે એટલે કિસાન સૂર્યોદય યોજનાનો લાભ અહીંયા સંપૂર્ણપણે મળશે।